હોય છે એ પણ એટલું જ બારીકાઈથી રહેતું હોય છે પ્રશાંતભાઈ વાવમાં કોનો વટ પડવાનો છે શું લાગે છે આ ખેતર કોણ લણશે વાવની ચૂંટણી જાહેર થઈ આમ તો પહેલેથી બનાસકાંઠા આખો જિલ્લો પાલનપુર શહેરને બાદ કરતા ત્યાં ઠાકોર વર્સિસ અન્ય અથવા ચૌધરી વર્સિસ અન્યની લડાઈ રહેલી છે એટલે અન્ય જેવો એ ફાઈ જતો હોય છે આ વખતે આ ચૂંટણીમાં બંને બાજુ તમે જુઓ તો એવો ત્રિકોણીય અલગ જંગ ત્રિકોણીય આમ વ્યક્તિગત તો ખરો જ કે એક બાજુ ગુલાબસિંહ નહીં પણ ગેનીબેન લડે છે બીજી બાજુ સ્વરૂપજી નહીં પણ શંકર ચૌધરી લડે છે અને ત્રીજી બાજુ માવજીભાઈ લડે છે હવે માવજીભાઈ ચૌધરી સમાજના ટેકાથી ઊભા થયા ટિકિટ કપાઈ એટલે અપક્ષમાં ઊભા થયા અને ચૌધરી સમાજને એમણે આહવાન કર્યું કે આપણું અપમાન થયું છે એ જ રીતે કોંગ્રેસમાં ગેનીબેનનું વ્યક્તિત્વ બરાબર ચોક્કસ પણ સામે ઠાકરસિંહ રબારીની ટિકિટ કપાઈ એટલે એમના રબારી સમાજે પણ ક્યાંક નારાજગી બતાવી અને મને ત્યાંના રબારી સમાજે એવું કીધું ભાઈ અમે પણ ક્યાંક નારાજ થઈ અને થોડા ઘણા ભાજપ તરફ વળ્યા આવું એમણે મને રબારી સમાજ વાળા એ વાત કરી તો આ આ સ્વરૂપજી ઠાકોર એક માત્ર પર્સનલ વ્યક્તિત્વ એમણે વાત કરી મારો ભોળો ચહેરો હમણાં ઉલ્લેખ છે ને ઠાકોર તો દિલના ભોળા ભોળા પણ બનેલા બિલકુલ એટલે એ એ એમના પર્સનલ વ્યક્તિત્વના આધારે અને ભાજપનું આખું ભાજપ એમની પાછળ જે લાગી ગયું એ પછી મંત્રીમંડળ ખુદ મુખ્યમંત્રી ખુદ ગૃહમંત્રી બધું જ ચાલ્યું અને જે રીતે મતદાન થયું છે છે મને એવું લાગે કે માવજીભાઈ જે વોટ લઈ જાય છે એ કોના કાપે છે એના આધાર ઉપર આ પરિણામ નક્કી થાય છે જો અપક્ષ તરીકે હજી પણ હું એવું માનું છું કે વાવમાં અપક્ષ તરીકે જીતવું અઘરું છે એ એટલું ઈઝીલી કારણ કે ખાલી ચૌધરી સમાજ તમે સમજો બીજા કોઈ સમાજને એમને સમર્થન મળ્યું છે નથી મળ્યું અને જયારે વાત કરી સ્વરૂપજી અમે જીઆઈડીસી લાવીશું આરોગ્યની ચિંતા કરશું અરે દસ વર્ષ થી ઉપર અને નીચે પાણી પહોંચાડશું સરકાર બધે તમારી જ તમારી છે ખાલી ધારાસભ્ય તમારા હતા સાત વર્ષથી પાંચ વર્ષ બેન પણ આ બે વર્ષ તો તમે અત્યારથી ઉપર ને નીચેની સરકાર તમારી હતી અને હવે તમે વાત કરો પાણી આપીશું પ્રચારમાં જોયું મુદ્દો આગળ કોંગ્રેસમાં હતા ત્યારે એવું કે ભાઈ હું સત્તામાં નથી એટલે વિકાસના કામ થતા નથી તો અહીં તો સરકાર અને એકસો છપ્પન ધારાસભ્યો ત્રીસ વર્ષની સરકાર હતી પણ તેમ છતાં વાવ યસ વિકાસથી વંચિત રહેલો એક તાલુકો ચોક્કસ છે બનાસકાંઠામાં આવતા તમામ તાલુકામાં વાવ

બનાસ ડેરી એ સહકાર ક્ષેત્રની એ બહેનો એમાં કેટલું સમર્થન આપે છે ભારતીય જનતા પાર્ટી ને ગુલાબસિંહ નો ડાઉટ એક યુવા ચહેરો કોંગ્રેસમાં ગેની બેન નું એક પીઠબળ ગેનીબેન લોકસભા જીતવામાં સફળ રહ્યા ઓકે ઓકે મારા